ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો ધોરણ અગિયાર અર્થશાસ્ત્ર ચેપ્ટર નવ રાષ્ટ્રીય આવક જેમાં અગાઉ આપણે રાષ્ટ્રીય આવકનું માપન રાષ્ટ્રીય આવકની વિભાવનાના ત્રણ અર્થ છે અને એ ત્રણ વિભાવના પ્રમાણે રાષ્ટ્રીય આવકની માપનની ત્રણ પદ્ધતિઓ છે ઉત્પાદન પદ્ધતિ આવક પદ્ધતિ અને ખર્ચની પદ્ધતિ એમાંથી આપણે ઉત્પાદન પદ્ધતિ અને આવકની પદ્ધતિનો અભ્યાસ કર્યો હવે આજે આપણે વિદ્યાર્થી મિત્રો ત્રીજી પદ્ધતિ ખર્ચની પદ્ધતિનો અભ્યાસ કરશું પ્રોફેસર ફિશરની વ્યાખ્યા ઉપરથી આ પદ્ધતિ વિકસાવવામાં આવી છે ખર્ચની પદ્ધતિ એમ કે પ્રોફેસર ફિશરની વ્યાખ્યા ઉપરથી વિકસાવવામાં આવી છે વર્ષ દરમિયાન વ્યક્તિઓ કુટુંબો પેઢીઓ અને સરકાર ચીજવસ્તુઓ અને સેવાઓ ઉપર જે કુલ નાણાકીય ખર્ચ કરે છે તેનો સરવાળો કરીને રાષ્ટ્રીય આવક માપવામાં આવે છે વર્ષ દરમિયાન એમ કે વ્યક્તિઓ કુટુંબો પેઢીઓ અને સરકાર ચીજવસ્તુઓ અને સેવાઓ ઉપર જે કુલ નાણાકીય ખર્ચ કરે છે તેનો સરવાળો કરીને રાષ્ટ્રીય આવક માપવામાં આવે છે આ પદ્ધતિમાં આવક બરાબર ખર્ચની ધારણા અભિપ્રેત છે ખર્ચની પદ્ધતિમાં એક નાણાકીય વર્ષ દરમિયાન અંતિમ વસ્તુઓ અને સેવાઓની ખરીદી પાછળ જે ખર્ચ થાય તેનો સમાવેશ કરવામાં આવે છે ખર્ચની પદ્ધતિમાં એમ કે એક નાણાકીય વર્ષ દરમિયાન અંતિમ વસ્તુઓ અને સેવાઓની ખરીદી પાછળ જે ખર્ચ થાય તેનો સમાવેશ કરવામાં આવે છે એક નાણાકીય વર્ષ દરમિયાન કુલ ખર્ચ જીડીપી જેટલું હોય છે મહત્ત્વની બાબતો ખર્ચની દૃષ્ટિએ રાષ્ટ્રીય આવકની ગણતરી કરતી વખતે નીચેની બાબતોને ધ્યાનમાં રાખવામાં આવે છે પહેલી નાણાકીય ખર્ચના ચાર ઘટકો છે એમાં એક વપરાશી ખર્ચ નાગરિકો કુટુંબો ધંધાદારી પેઢીઓ દ્વારા વપરાશી વસ્તુઓ પાછળ થતો ખર્ચ ગણવામાં આવે છે ટીવી સ્કૂટર કાર જેવી ટકાઉ વસ્તુઓ અનાજ ફળ શાકભાજી જેવી નાસવંત વસ્તુઓ તેમજ શિક્ષણ ડોક્ટરી સારવાર વાહન વ્યવહાર સંદેશા વ્યવહાર જેવી સેવાઓ પાછળ થતા ખર્ચનો સમાવેશ થાય છે વપરાશી ખર્ચમાં એમ કે નાગરિકો કુટુંબ ધંધાદારી પેઢીઓ દ્વારા વપરાશી વસ્તુઓ પાછળ ખર્ચ થાય છે એ ખર્ચ ગણવામાં આવે છે જેમાં એમ કે ટીવી સ્કૂટર કાર જેવી ટકાઉ વસ્તુઓનો અનાજ ફળ શાકભાજી જેવી નાસવંત વસ્તુઓ અને શિક્ષણ ડૉક્ટરી સેવા વાહન વ્યવહાર સંદેશા વ્યવહાર આ બધી સેવાઓ પાછળ થતાં ખર્ચનો સમાવેશ થાય છે જેને વપરાશી ખર્ચ કહે છે બી રોકાણ ખર્ચ નાગરિકો કુટુંબો ધંધાદારી પેઢીઓ જે મૂડી રોકાણ ખર્ચ કરે છે તેની ગણતરી થાય છે કારખાનાનું મકાન પ્લાન્ટ યંત્ર સામગ્રી વ્યવસાય માટે જરૂરી વસ્તુઓ સાધનો ઉપર થયેલો ખર્ચ મૂડી રોકાણ ખર્ચ તરીકે ઓળખાય છે એટલે કે કારખાનાનું મકાન પ્લાન્ટ યંત્રની સામગ્રી વ્યવસાય માટે જરૂરી વસ્તુઓ સાધનો ઉપર થયેલો ખર્ચ મૂડીરોકાણ ખર્ચ તરીકે ઓળખાય છે સી સરકારી ખર્ચ કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર અને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ વગેરેનું વપરાશી ખર્ચ રોકાણ ખર્ચ વહીવટી ખર્ચ વગેરેનો સમાવેશ થાય છે સરકારી ખર્ચમાં એમ કે કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર અને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ વગેરેનું વપરાશી ખર્ચ રોકાણ ખર્ચ અને વહીવટી ખર્ચ એનો સમાવેશ થાય છે ચોખ્ખું નિકાસ ખર્ચ દેશના નાગરિકોનું વિદેશી વસ્તુઓની આયાત પાછળનું ખર્ચ એ દેશનું ખર્ચ છે અને આપણી નિકાસો એ વિદેશના નાગરિકોનું આપણી વસ્તુઓ પાછળનું ખર્ચ છે દેશના નાગરિકોનું એમ કે વિદેશી વસ્તુઓની આયાત પાછળનું ખર્ચ એ દેશનો ખર્ચ અને આપણી નિકાસો એ વિદેશના નાગરિકોનું આપણી વસ્તુઓ પાછળનો ખર્ચ તેથી તે બંને વચ્ચેનો તફાવત એ ચોખ્ખી નિકાસો છે જેનો સમાવેશ રાષ્ટ્રીય આવકમાં થાય છે એ બંને વચ્ચેનો તફાવત એ ચોખ્ખી નિકાસ છે અને જેનો સમાવેશ રાષ્ટ્રીય આવકમાં થાય છે ટૂંકમાં કહેવું હોય તો કુલ રાષ્ટ્રીય આવક બરાબર વપરાશી ખર્ચ પ્લસ મૂડી રોકાણ ખર્ચ પ્લસ સરકારી ખર્ચ પ્લસ ચોખ્ખું નિકાસ ખર્ચ નાણાકીય ખર્ચના ચાર ઘટકો વપરાશી ખર્ચ મૂડી રોકાણ ખર્ચ સરકારી ખર્ચ અને ચોખ્ખું નિકાસ ખર્ચ ખર્ચની પદ્ધતિમાં બીજું છે રાષ્ટ્રીય આવકમાં ન ગણાતા ખર્ચાઓ મહત્વની જે બાબતો છે એમાં બીજું છે રાષ્ટ્રીય આવકમાં ન ગણાતા ખર્ચાઓ ખર્ચની દૃષ્ટિએ રાષ્ટ્રીય આવકની ગણતરીમાં અમુક ખર્ચાઓ ગણાતા નથી ખર્ચની દ્રષ્ટિએ એમ કે રાષ્ટ્રીય આવકની ગણતરીમાં અમુક ખર્ચાઓ ગણાતા નથી દાખલા તરીકે સેકન્ડ હેન્ડ વસ્તુઓની ખરીદી પાછળનું ખર્ચ હેરફેરનું ખર્ચ એટલે બદલા ચૂકવણીઓ વગેરે હેરફેરના ખર્ચમાં પેન્શન બેકારી ભથ્થું વિધવાઓને અપાતી સહાય વગેરેનો સમાવેશ થાય છે જૂના શેરની ખરીદી પાછળનો ખર્ચ વચગાળાની વપરાશી વસ્તુઓ પાછળનું ખર્ચ રાષ્ટ્રીય આવકમાં ગણાતું નથી જૂના શેર હોય એની ખરીદી પાછળનો ખર્ચ વચગાળાની જે વપરાશી વસ્તુઓનું પાછળ જે ખર્ચ થાય છે એની રાષ્ટ્રીય આવકમાં ગણતરી થતી નથી કેટલાક ખર્ચાઓ વસ્તુઓ સેવાઓના ઉત્પાદન થયા વગર થાય છે કેટલાક ખર્ચાઓ એવા છે કે જે વસ્તુઓ કે સેવાઓના ઉત્પાદન થયા વગર થાય છે તેમાં માત્ર નાણાંની હેરફેરત થાય છે અને આવા ખર્ચામાં એમ કે માત્ર નાણાંની હેરફેરત થાય છે સબસિડી જેવા ખર્ચાઓ રાષ્ટ્રીય આવકમાં ગણવામાં આવતા નથી સબસિડી જેવા જે ખર્ચાઓ છે એની ગણતરી એમ કે રાષ્ટ્રીય આવકમાં કરવામાં આવતી નથી રાષ્ટ્રીય આવક ગણવામાં મુશ્કેલી ખર્ચની પદ્ધતિની મહત્વની બાબતોમાં ત્રીજું છે રાષ્ટ્રીય આવક ગણવામાં મુશ્કેલી વ્યક્તિઓના ખર્ચના આધારભૂત આંકડા મળતા નથી વ્યક્તિઓના ખર્ચના એમ કે આધારભૂત આંકડા મળતા નથી તેથી આ પદ્ધતિથી રાષ્ટ્રીય આવક ગણવામાં મુશ્કેલી સર્જાય છે એક ઉદાહરણથી જોઈએ આરવ નામનો ઉદ્યોગપતિ તેના એકાઉન્ટ એકાઉન્ટન્ટ મિલાપને રૂપિયા ત્રીસ હજાર પગાર પેટે આપે અને તે રૂપિયા ત્રીસ હજારને ખર્ચ પેટે ગણે એકાઉન્ટન્ટ મિલાપ તેના ઘરમાં સાફ સફાઈ માટે આવતી ખુશબુને રૂપિયા ત્રણ હજાર આપે અને તેને ખર્ચ પેટે ગણે તો વાસ્તવમાં ખર્ચ કેટલું ત્રીસ હજાર કે ત્રીસ હજાર પ્લસ ત્રણ હજાર બરાબર તેત્રીસ હજાર આમ ખર્ચની પણ બેવડી ગણતરી થાય રાષ્ટ્રીય આવક ગણવા માટે ઉપરની પદ્ધતિઓમાંથી ગમે તે પદ્ધતિને દેશ અપનાવી શકે રાષ્ટ્રીય આવક ગણવા માટે કે ઉપરની પદ્ધતિઓમાંથી ગમે તે પદ્ધતિને દેશ અપનાવી શકે જો પ્રાપ્ય માહિતી અને આંકડા સાચા હોય તો ગમે તે પદ્ધતિથી રાષ્ટ્રીય આવકની ગણતરી કરવામાં આવે જે પ્રાપ્ય માહિતી છે એ માહિતી અને આંકડા સાચા હોય તો ગમે તે પદ્ધતિથી રાષ્ટ્રીય આવકની ગણતરી કરવામાં આવે રાષ્ટ્રીય આવકનું માપ સરખું આવશે પરંતુ દરેક પદ્ધતિની કોઈને કોઈ ખામી તો છે જ રાષ્ટ્રીય આવકનું માપ સરખું આવશે પણ આ દરેક પદ્ધતિની કોઈક ને કોઈક ખામી તો છે જ તેથી એમ કહેવાય કે આ પદ્ધતિઓ એકબીજાની પરસ્પર પૂરક છે અને એટલે એવું કહી શકાય કે આ પદ્ધતિઓ જે છે રાષ્ટ્રીય આવકના માપનની એ પદ્ધતિઓ એકબીજાની પરસ્પર પૂરક છે દાખલા તરીકે ઉત્પાદન રીતે રાષ્ટ્રીય આવક ગણી અને ખર્ચની રીત દ્વારા તેની સચ્ચાઈની ચકાસણી કરી શકાય છે દાખલા તરીકે એમ કે ઉત્પાદનની રીતે રાષ્ટ્રીય આવક ગણી અને ખર્ચની રીત દ્વારા તેની સચ્ચાઈની ચકાસણી કરી શકાય છે ભારત જેવા વિકસતા રાષ્ટ્રો માટે ઉત્પાદનની તો અમેરિકા અને રશિયા જેવા દેશો માટે આવક અને ખર્ચની રીત અનુકૂળ છે ભારત જેવો વિકસતો રાષ્ટ્ર છે એના એવા રાષ્ટ્રોમાં એમ કે ઉત્પાદનની પદ્ધતિ તો અમેરિકા અને રશિયા જેવા દેશો માટે એમ કે આવક અને ખર્ચની રીત અનુકૂળ છે આમ રાષ્ટ્રીય આવક માપવાની ત્રણ પદ્ધતિઓમાં ઉત્પાદન પદ્ધતિ આવકની પદ્ધતિ અને ખર્ચની પદ્ધતિ તો આજે આપણે ખર્ચની પદ્ધતિનો અભ્યાસ કર્યો આપણું આ ચેપ્ટર અહીં પૂર્ણ થાય છે સ્વાધ્યાયના બધા જ પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો તમારા ચોપડામાં નોટબુકમાં તૈયાર કરી અને લખી અને સરસ રીતે તૈયાર કરશો